નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, જેનો કોડ નંબર છે 207. પાઠનું નામ છે ક્રિકેટના સવ્યસાચી. સવ્યસાચી નામ આગળ ઇતિહાસમાં પણ કોઈ એક વ્યક્તિને મળી ગયેલું છે, જો તમને યાદ નહીં હોય કદાચ, મહાભારતમાં અર્જુનને. કેમ કે અર્જુન એના બંને હાથથી બાણ ચલાવી શકતો હતો, ડાબો અને જમણો, જે બહુ ઓછા વ્યક્તિને આ આવડત મળતી હોય છે. એટલા માટે દ્રોણાચાર્યે અર્જુનને સવ્યસાચી નામ આપ્યું હતું. એવી જ રીતે આજે આપણા ક્રિકેટરને પણ આજે સવ્યસાચી કહેવામાં આવ્યા છે. કેમ કે એ પણ અર્જુનની જેમ બંને હાથેથી ક્રિકેટ રમી શકતા હતા. એના માટે તો જેના લેખક છે શ્રી ભરત નાનાભાઈ ભટ્ટ. હવે આપણે આગળ લેખકનો પરિચય મેળવીએ. આજનો દિન મહિમા, તારીખ 31 ડિસેમ્બર, નાનાભાઈ ભટ્ટ, ભારતીય સંસ્કૃતિની કેળવણીની પરંપરાના આચાર્ય, નૂતન શિક્ષણના ભેખધારી નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટનો જન્મ ઈસવીસન 1882માં ભાવનગર પાસે બરવાડા મુકામે થયો હતો. અભ્યાસમાં સામાન્ય પણ દૃઢ સંકલ્પને કારણે અનેક પ્રતિકૂળતા વચ્ચે મેટ્રિક થયા અને એમએ થઈ અધ્યાપન કાર્યમાં જોડાઈ ગયા. દક્ષિણામૂર્તિ સંસ્થા તેમના જીવનનું સર્વોત્તમ સર્જન છે. પ્રચલિત કેળવણી પદ્ધતિ સામે નાનાભાઈને ભારે અસંતોષ હતો. દરમિયાન સણોસરા ગામે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના કરી ગુજરાતને આદર્શ ગ્રામ સેવકો અને ગ્રામ શિક્ષકો આપ્યા. ખભે જોડી ભેરવી ફાળા એકઠા કર્યા, પરંતુ કોઈ મહારાજાની લાગવગનો લાભ ન લીધો. તેમણે સૌરાષ્ટ્રના લૂંટારાઓને સુધાર્યા. ઉદઘાટન વખતે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરે કહ્યું, આ સંસ્થા તે એક ગરીબ બ્રાહ્મણની સૌરાષ્ટ્રને ઉત્તમ ભેટ છે. સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહથી ઢેબરભાઈના મંત્રીમંડળમાં શિક્ષણ પ્રધાન બન્યા. નાનાભાઈની દીર્ઘકાલીન સેવા બદલ રવિશંકર મહારાજના હસ્તે તેમને રૂપિયા 2,30,000ની સન્માન થેલી અર્પણ કરવામાં આવી હતી, જે તેમણે લોકભારતી સંસ્થાને અર્પણ કરી. ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી તેમનું બહુમાન કર્યું. નાનાભાઈને સ્વામી આનંદે વ્યાસ વાલ્મીકીના વારસ તરીકે ઓળખાવ્યા છે. 28 મે 1953 ના રોજ આ ગાંધીવાદી સંસ્થા લોક ભારતીની સ્થાપના થઈ. પ્રખર કેળવણીકાર અને લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠના સ્થાપક શ્રી નાનાભાઈ ભટ્ટે સણોસરા ગામની ધર્મશાળામાં આ સંસ્થાના મંડાણ કર્યા. ઉદઘાટક પ્રખર ગાંધી શિષ્ય સવાયા ગુજરાતી કાકા સાહેબ કાલેલકર. આજે 165 એકરમાં વિસ્તરેલા ખેતી બાગાયત ગૌશાળાથી આવૃત ટેકરીઓની ગોદમાં બિરાજેલા આ સંકુલમાં વિદ્યાર્થીઓ ને કાર્યકર પરિવારો મળી આશરે 1,000 થી 1,200 જણા વસે છે. જોકે આ અગાઉ નાનાભાઈએ ભાવનગરમાં જ 1910માં એક નાની સંસ્થા શરૂ કરી હતી, જે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન તરીકે ઓળખાય છે. લોક ભારતી એટલે નઈ તાલીમ આધારિત ઉચ્ચ કેળવણીની સંસ્થા, અને નઈ તાલીમના તત્વજ્ઞાનને સાકાર કરવા લોક ભારતીએ 3 મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ. નઈ તાલીમનો એક સિદ્ધાંત છે અનુબંધ, એટલે કે જેમાં કેળવણી અને સમાજ જીવન પરસ્પર ગૂંથાયેલા હોવા. ભારતીની દિનચર્યા, તેના વિષયો, તેની પ્રવૃત્તિઓ, તેનું વાતાવરણ, સર્વમાં આ પ્રકારનો અનુબંધ અનુભવી શકાય છે. નઈ તાલીમનો બીજો સિદ્ધાંત છે સમૂહ જીવન. અહીં છાત્રાલયમાં રહેતા છાત્રો નાત જાતના ભેદભાવ, ઊંચ નીચના રૂઢિગત ખ્યાલો, અસ્પૃશ્યતા કે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પ્રત્યે પરિવાર ભાવના સાથે રહી લોક ભારતીના સમૂહ જીવનના મંત્રને
ધબકતો રાખે છે. આ સંસ્થા સહશિક્ષણ અને સમૂહ જીવનને જીવન ઘડતર માટે આવશ્યક ગણે છે. આ સર્વ મૂલ્યો થકી પરિવાર ભાવના જન્મે છે અને જીવન વિદ્યાના પાઠો શીખવા મળે છે. અહીં શિક્ષણનું માધ્યમ પણ માતૃભાષામાં જ રાખવામાં આવ્યું છે. જ્ઞાન માહિતીની ભાષા કોઈ પણ હોઈ શકે, પરંતુ માતૃભાષાના ગૌરવને અદકેરું સ્થાન આપવામાં આવ્યું છે. આમ ગાંધીજીના નઈ તાલીમના સિદ્ધાંતોને અહીં અનન્ય ભક્તિભાવપૂર્વક અનુસરવામાં આવે છે. તારીખ 31 ડિસેમ્બર 1961 ના રોજ તેમનું નિધન થયું. જાત બાળીને સમિત બનેલા આ મુઠી ઊંચેરા માનવીની એ યજ્ઞ ધૂમ્રશેર આજે પણ ગુજરાતીઓને વંદન કરવા મજબૂર કરી મૂકે છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. પાઠ 22મો, ક્રિકેટના સવ્યસાચી, જેના લેખક છે શ્રી ભરત નાનાભાઈ ભટ્ટ. અહીં આપણે પ્રાસ્તાવિકતા આપી છે પ્રસ્તાવના, તો એ તમે તમારા પાઠ્યપુસ્તકમાં વાંચી લેજો. ચલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ ક્રિકેટના સવ્યસાચી. આના પહેલાં આપણે લેખક વિશે પરિચય મેળવી લીધો છે. તો 1947-48 સાલમાં ભારતીય બેટ્સમેન ઓસ્ટ્રેલિયામાં લિન્ડવોલ અને મિલરની ઝડપથી બોલિંગ સામે ઝઝૂમી રહ્યા હતા. ભારતીય ટીમના એક ઓપનર 2 ટેસ્ટના 4 દાવમાં માત્ર 70 રન કરી શક્યા હતા. લિન્ડવોલના દડામાં એમની દાંડી ઉડી જતી. આખરે એ ઓપનરે શિષ્યભાવે નિખાલસતાથી લિન્ડવોલને જ પોતાની રમતની ખામી વિશે પૂછ્યું. લિન્ડવોલે એમની જ એટલી જ નિખાલસતાથી કહ્યું, તમે બેટ જરાક વહેલું ફેરવો છો, જરાક મોડું ફેરો, આટલું પૂરતું છે. આ સલાહનો તે ઓપનરે અમલ કર્યો અને તેણે 3જી ટેસ્ટમાં સદી નોંધાવી. ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર વિનુ માકડ તે જ આ ઓપનર. તેમનું મૂળ નામ મૂળવંતરાય માકડ. રણજી અને દુલીપ જેવા જગત વિખ્યાત ક્રિકેટરો જેણે આપ્યા છે તે સૌરાષ્ટ્રનું એક શહેર જામનગર, માકડનું પણ જન્મ સ્થાન ત્યાં. 1917ની 12મી એપ્રિલે એમનો જન્મ. કહે છે કે શાળામાં કોઈએ એમને વિનુ નામથી સંબોધ્યા અને પછી તો એમનું નામ પ્રચલિત થયું. તેમણે શાળાના અભ્યાસકાળ દરમિયાન વેન્સલ નામનો એક કોચ મળી ગયો. તેણે માકડનું ક્રિકેટર તરીકે ઘડતર કર્યું. દુલીપસિંહજીએ પોતે પણ અવારનવાર માકડને માર્ગદર્શન આપતા. આ રીતે એમની ક્રિકેટ પ્રત્યેની રુચિ અને આવડત કેળવાય. એ 18 વર્ષની વયે મુખ્યત્વે બેટ્સમેન તરીકે પશ્ચિમ ભારતની ટીમ તરફથી મુંબઈની ટીમ સાથે પહેલી જ વાર પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચ રમ્યા. ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આ ભાવિના એક સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરનો પ્રથમ પ્રવેશ છે. મહાન ધનુર્ધારી અર્જુન બંને હાથે એક સરખી કુશળતાથી ધનુષ ચડાવી શકતા, તેથી તે સવ્યસાચી કહેવાતા. તો વિનુ માકડ પણ એક રીતે ક્રિકેટના સવ્યસાચી જ ગણાય, એ જેમણે બેટ્સમેન હતા અને ડાબેરી સ્પિનર પણ હતા. તો આ રીતે આપણે એકમ એક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એને આપણે શોર્ટમાં આપણે વાત કરીએ તો પાઠના પ્રારંભમાં જ લેખક આપણને વિનુ માકડના જીવનનો સામાન્ય પરિચય કરાવે છે કે વિનુ માકડનું મૂળ નામ મૂળવંતરાય માકડ હતું. તે સૌરાષ્ટ્રનું જામનગર તેમનું મૂળ સ્થળ હતું. વિનુ નામ તેમણે શાળાના અભ્યાસકાળ દરમિયાન મળેલું હતું. એ જ નામથી તેઓ ક્રિકેટ જગતમાં નામાંકિત બન્યા. તો માકડનું ક્રિકેટર તરીકેનું ઘડતર શાળાકાળ દરમિયાન વેન્સલ નામનો એક કોચ મળ્યો હતો તેના દ્વારા થયું.
બીજું કે દુલીપસિંહજી દ્વારા પણ તેમને ક્રિકેટ માટેનું માર્ગદર્શન મળ્યું હતું. તો માકડ જમણેરી બેટ્સમેન અને ડાબેરી સ્પિનર હોવાથી ક્રિકેટના સવે સાચી કહેવાય છે. બીજું, નિખાલસતા વિનુ માકડના સ્વભાવમાં સાચે જ ખૂબ સારી રીતે ગૂંથાયેલી હતી. બોલર લિન્ડવોલની સલાહનો તેમણે નિખાલસતાથી સ્વીકાર કર્યો અને તેઓ મહાન બેટ્સમેન બની શક્યા. હવે પછીનો વિડીયોમાં આપણે આના પછીની રજૂઆત કરીશું. થેન્ક યુ.